हेलो स्टूडेंट, गुड आफ्टरनून, वेलकम टू अर्पण इंटरनेशनल स्कूल। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गणित चैप्टर नंबर 10 मापन। तो विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो लेक्चर में स्वाध्याय 10.1 में दाखला नंबर 1 થી 8 तो ए दाखलाओनी आपणे गणतरी करी हती। तो आज आपणे दाखला नंबर 9 થી दाखला नंबर 14 ની गणतरी करीशुं। तो विद्यार्थी मित्रों, तमने सूत्र जे आपणे तैयार कराव्या हता ए तमने याद हशे, बराबर। तो सूत्र तमारे सारी रीते तैयार करवाना छे, तो ज आपणे आ एग्जांपल नी गणतरी तमे करी शकशो। तो हवे आपणे जोईए दाखला नंबर 9 के 20 मीटर परिमिति। हवे अहींया शुं आपेलुं छे, 20 मीटर परिमिति वाळा चौरस नी एक बाजुनुं माप शोधो। तो आपणे चौरस नी परिमिति विशे जोई गयानुं सूत्र तमने याद हशे, बराबर ने। तो चौरस की परिमिति नु सूत्र शू हशे, तो 4 गुणिया लंबाई, એટલે કે 4 गुणिया एक बाजू की लंबाई, અને चौरस की દરેક બાજુનું માપ કેવું હોય? સરખું। અહીં આપણે શું આપેલું છે કે 20 મીટર પરિમિતિ વાળા, એટલે આપણને પરિમિતિ આપેલી છે 20 મીટર। આકાર કેવો છે? ચોરસ આકાર। તો આપણે શું શોધવાનું છે? તો કે એક બાજુનું માપ શોધો, જે ચોરસ આકાર બને છે એનો આપણે એક બાજુનું માપ શોધવાનું છે। જો કે દરેક બાજુનું માપ ચોરસમાં કેવું હશે? સમાન, એટલે એક બાજુનું માપ સમાન હોય એટલે ચારે બાજુના માપ કેવા થશે? સરખા થશે, બરાબર। તો હવે આપણે અહીંયા લખીએ જવાબ 9। અહીંયા આપણે લખીએ કે શું આપેલું છે? કે ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ કેટલી આપણને આપેલી છે? તો કે 20 મીટર। 20 મીટર। હવે આપણે આ પરિમિતિ એક જ વસ્તુ આપેલી છે એના ઉપરથી આપણે એની એક બાજુનું માપ શોધીશું। તો આપણને પરિમિતિ આપેલી છે તો આપણે સૂત્ર પણ પરિમિતિનું મૂકવું પડશે। તો આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે કે એક બાજુની લંબાઈ, 4 ગુણ્યા એક બાજુની લંબાઈ, બરાબર। કેમ કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ એવું કેમ કે દરેક બાજુનું માપ સરખું છે એને 4 બાજુ હોય, તો આપણે 4 વડે એક બાજુને ગુણી દઈએ એટલે આપણને એની શું મળે? પરિમિતિ। હવે આપણે જોઈએ કે આપણને જે વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે આ સૂત્રમાં મૂકીએ, તો આપણને ચોરસની પરિમિતિ આપેલી છે 20 મીટર, એટલે અહીં આપણે ચોરસની પરિમિતિ મૂકીશું 20 મીટર, બરાબર। બરાબરની નીચે બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ। હવે આપણે શું શોધવાનું છે? તો કે એક બાજુની લંબાઈ, શું શોધવાનું? એક બાજુની લંબાઈ। તો અહીં આપણે લખીશું 20 મીટર। હવે એક બાજુની લંબાઈ શોધવાની છે તો આપણે 20 ને કેટલા વડે ભાગવા પડે? તો કે 4 વડે, કેટલા વડે? 4 વડે। અને બીજી રીતે યાદ રાખીશું કે 4 અહીંયા કેવા છે? તો કે ગુણાકારમાં છે, કેવા સ્વરૂપમાં છે? ગુણાકારના સ્વરૂપમાં, બરાબરની બીજી બાજુ આવે તો શેમાં જતા રહેશે? ભાગાકારમાં। તો 20 મીટરના છેદમાં 4, બરાબર, અહીંયા ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ છે શેમાં છે? ગુણાકારમાં, બરાબરની જમણી બાજુ આવે એટલે શું થઈ જશે? ભાગાકારમાં, બરાબર એક બાજુની લંબાઈ, બરાબર। એટલે હવે આ બાજુ શું વધ્યું? ખાલી એક બાજુની લંબાઈ, અને જોડે જોડે 4 હતા એ બરાબરની આપણે બીજી બાજુ લઈ લીધા એટલે એ શું થશે? ભાગાકારમાં જશે। હવે આપણને ખબર છે 20 એટલે કે 4 ગુણ્યા 5, 4 પંચા 20, 4 4 અહીંયા ઉડી જશે, તો હવે શું થશે? 5 મીટર। તો આ 5 મીટર શું આવ્યું? તો કે એક બાજુની લંબાઈ, શું મળે? એક બાજુની લંબાઈ। તો આપણે લખીશું કે ચોરસની એક બાજુનું માપ 5 મીટર છે, બરાબર। તો 5 મીટર શું આવ્યું? એક બાજુનું માપ એટલે કે એક બાજુની લંબાઈ મીટરમાં છે, એટલે અહીંયા એકમ આવશે મીટરમાં, બરાબર। તો હવે આ પ્રકારનો એક્ઝામ્પલ કોઈ પણ આવે તો તમે એને ગણતરી કરી શકો। અહીંયા તમારે ફેરફાર શું હશે? 20 મીટરની જગ્યાએ કોઈ અલગ સંખ્યા આપેલી હોય, ઉદાહરણ તરીકે તમને ત્યાં આપેલી હશે 24 મીટર, તો 24 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું લંબાઈ, તો અહીંયા ફેરફાર ક્યાં થશે?
तो के 20 ની જગ્યાએ 24 24 ની પરિમિતિ 24 24 ભાગ્યા 4 6 6 24 તેની પરિમિતિ શું પરિમિતિમાં એક બાજુનું માપ શું આવશે 6 મીટર બરાબર એટલે કે આવા જેટલા પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય ત્યાં ફેરફાર શું હશે 20 ની જગ્યાએ કોઈ પણ એક સંખ્યા હશે બરાબર 20 ની જગ્યાએ કોઈ પણ એક સંખ્યા તો એને આપણે 4 વડે ભાગીશું એટલે આપણને આનો જવાબ મળી જશે બરાબર તો આવી રીતના એક્ઝામ્પલ તમને આવે હજી આપણે અહીંયા જોઈએ કે 20 ની જગ્યાએ આપણે ચોરસ ની પરિમિતિ અલગ લઈ લઈએ ચોરસ ની પરિમિતિ 28 28 મીટર હવે મીટર ની જગ્યાએ સેન્ટીમીટર પણ હોઈ શકે એટલે તમારે ત્યાં કોઈ ચેન્જીસ કરવાનો આવે ને મીટર ની જગ્યાએ સેમી તો આપણે ચોરસ ની પરિમિતિ નું સૂત્ર મૂકીશું ચોરસ ની परिमिति बराबर 4 गुणिया एक बाजू की लंबाई तो परिमिति आपने 28 मीटर आके लीजिए बराबर 4 गुणिया एक बाजू की लंबाई बराबर फेरफार क्या है खाली 20 की जगह 28 कोई 20 की जगह 30 आपे એટલે કે ખાલી સંખ્યામાં ફેરફાર થશે એટલે ભાગાકાર અલગ હશે બાકી તો હતું એમ ના 28 મીટર ના છેદ માં અહીંયા ગુણાકાર ના 4 છે બરાબર ની બીજી બાજુ છેદ માં જતા રહેશે તો એક બાજુ ની લંબાઈ તો અહીંયા કેટલા થશે 4 ગુણ્યા 7 7 4 28 4 4 કેન્સલ એટલે 7 મીટર એક બાજુ ની લંબાઈ તો આપણે અહીંયા લખીશું કે ચોરસ ની एक बाजू माप 7 मीटर छे बराबर એટલે કે આપણે ચોરસ હોય તો એક બાજુનું માપ 7 મીટર બીજી બાજુનું માપ પણ 7 મીટર કેમ કે ચોરસની દરેક બાજુના માપ કેવા હોય સરખા આ બાજુનું પણ 7 એટલે 7 7 7 ટોટલ 4 7 6 28 આપણે પરિમિતિ 28 આપેલી છે બરાબર તો હવે આવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમારે તેને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે બરાબર હવે આપણે જોઈએ દાખલા નંબર 10 5 ગુણ્યા એક બાજુની લંબાઈ આપણે કોઈ પણ એક બાજુની લંબાઈને 5 વડે ગુણી દઈએ
આ ઉદાહરણ તરીકે આની 5 હોય તો 5 એ આખી પરિમિતિ કેવી થાય 5 ગુણ્યા 5 બાજુ કેટલી છે 5 એક બાજુનું માપ કેટલું 5 તો 5 બાજુનું માપ કેટલું થાય 25 તો એવી જ રીતે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર બાજુઓ કેટલી 5 એમાં આપણે ગુણાકાર કોના જોડે કરીશું કે એક બાજુની લંબાઈ એટલે લખીએ કે નિયમિત પંચકોણની परिमिति बराबर 5 गुणिया चौरस में 4 बाजू है એટલે આપણે 4 गुणिया पंचकोण में 5 बाजू છે એટલે 5 गुणिया एक बाजू નું માપ હવે આપણે જોઈએ કે નિયમિત પંચકોણની પરિમિતિ આપણને રકમમાં આપેલી છે કેટલી છે નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી बराबर 5 गुणिया एक बाजू नु माप तो આપણે એક બાજુનું માપ શોધવાનું છે કે આ નિયમિત પંચકોણ આપેલો છે જેનું એક બાજુનું માપ શોધીશું તો દરેક બાજુના માપ કેવા થશે સરખા તો હવે અહીંયા 5 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ સેમાં જશે ભાગાકારમાં બરાબર 5 અહીંયા કેવા સ્વરૂપમાં છે તો કે એક બાજુનું માપ સાથે ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે बराबर ने बीजी बाजू से मजे से छेद बराबर एक बाजू मार बराबर 5 को आपने आ बाजू ले लिया है એટલે ભાગાકાર માં આવી જશે 100 છે મતલબ શું લખાય 20 50 100 5 5 કેન્સલ કેટલા વધ્યા ખાલી 20 સેમ બરાબર એક બાજુ માર કેટલું આવ્યું માર 20 સેમ તો આપણે લખીશું કે નિયમિત પંચકોણની દરેક બાજુનું માપ 20 સેમી છે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજાયું હશે બરાબર શું થશે 20 સેમી એક બાજુનું માપ 20 સેમી નિયમિત પંચકોણ હોવાથી દરેક બાજુનું માપ કેટલું થાય 20 સેમી દરેક બાજુ એટલે કે દરેક એક એક બાજુનું માપ 20 સેમી છે બરાબર હવે આ બાજુનું માપ પણ 20 અહીંયા પણ 20 આ બાજુનું માપ 20 આ બાજુનું માપ 20 20 20 40 40 + 20 60 60 + 20 80 80 + 20 એટલે 100 એટલે પરિમિતિ 100 મળી ગઈ અને આપણો એક્ઝામ્પલ સાચો છે બરાબર તો હવે આપણે જોઈ લઈએ ફરીવાર હવે તમને આ જે નિયમિત પંચકોણવાળા પણ બીજા એક્ઝામ્પલ પૂછાય તો ત્યાં ફેરફાર ક્યાં હશે ખાલી પરિમિતિની જગ્યાએ 100 ની જગ્યાએ તમને 120 આપેલા હોય 150 આપેલી હોય પરિમિતિ તો તમારે એક બાજુનું માપ શોધવાનું હોય તો આવી જ રીતે એનો એક્ઝામ્પલ ગણવાનો ફેરફાર થશે ખાલી પરિમિતિમાં બરાબર તો નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી આપણને રકમમાં આપેલી છે એનું સૂત્ર આપણને ખબર છે એટલે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું 5 વડે ભાગીશું એટલે આપણને મળી જશે એક બાજુનું માપ બરાબર તો નિયમિત પંચકોણવાળા દરેક એક્ઝામ્પલ તમારે આવી જ રીતે ગણવાના થશે બરાબર પરિમિતિમાં થોડો ફેરફાર થશે બાકી એની ગણતરી આવી રીતે થશે હવે આપણે જોઈએ દાખલા નંબર 11
એ દોરી માંથી આપણે ચોરસ આકાર બનાવવાનો છે બરાબર શું બનાવવાનું છે એક ચોરસ આકાર એક સમબાજુ ત્રિકોણ એક નિયમિત ષટ્કોણની રચના કરવા માટે કરવામાં આવે છે તો દરેક આકૃતિમાં એટલે દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી હશે બરાબર આપણે દરેક આકૃતિમાં એટલે કે એક ચોરસમાં સમબાજુ ત્રિકોણમાં નિયમિત ષટ્કોણમાં એક બાજુનું માપ આપણે શોધવાનું છે તેમાં પહેલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે શું બનાવવાનું છે એક ચોરસ તો કે આપણે લખીશું કે દોરીની મદદથી ચોરસ બનાવીશું દોરીની મદદથી આપણે શું બનાવવાનું છે ચોરસ દોરીની મદદથી ચોરસ બનાવીશું ચોરસ બનાવીશું આપણે કેટલી દોરીનો ઉપયોગ કરવાનો છે કે જે લાંબી 30 મીટરની દોરી આપેલી હતી એનો આપણે ઉપયોગ કરવાનો છે તો ચોરસની પરિમિતિ શું થશે દોરીની જે પરિમિતિ હોય એટલે કે દોરી કેટલી લાંબી છે એની શું થઈ જશે પરિમિતિ તો આપણે અહીંયા લખીએ કે દોરીની મદદથી ચોરસ બનાવીશું તો ચોરસની પરિમિતિ શું થઈ જશે ચોરસની પરિમિતિ 30 સેમી કેમ કે આપણે દોરી જેટલી પણ દોરી છે એની મદદથી આપણે શું કરવાનું છે એક ચોરસ બનાવવાનું છે તો દોરીનો જ ઉપયોગ કરવાનો છે એમાંથી ચોરસ બનાવીશું તો દોરીની જે પરિમિતિ હોય જેટલી લાંબી હોય એટલી શું થઈ જશે ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ 30 સેમી હવે આપણે શું શોધવાનું કહ્યું છે તો કે એક બાજુનું માપ ચોરસની એક બાજુનું માપ તો આપણને ચોરસની પરિમિતિનું સૂત્ર ખબર છે કે ચોરસની પરિમિતિ આનું સૂત્ર શું તો કે 4 ગુણ્યા એક બાજુનું માપ બરાબર તો ચોરસની પરિમિતિ કેટલી છે 30 બરાબર હવે 4 થી ગુણાકાર કરશે બરાબરની બીજી બાજુ ક્યાં જશે ભાગાકારમાં તો એક બાજુનું આપણને માપ મળી જશે એક બાજુનું માપ બરાબર 30 સેમી છેદમાં 4 ક્યાં જશે છેદમાં ભાગાકારમાં બરાબર તો અહીંયા 30 તો કેટલું માપ આવશે 30 ભાગ્યા 4 એટલે કેટલા થશે બરાબર પોઈન્ટમાં જવાબ આવશે શેમાં આવશે પોઈન્ટમાં એક બાજુનું માપ બરાબર 30 ભાગ્યા 4 બરાબર એટલે 4 7 28 4 7 28 અહીંયા શું વધે 2 શૂન્ય ઉતારીએ એટલે અહીંયા શું થશે પોઈન્ટ 4 5 20 તો એક બાજુનું માપ આપણને કેટલું મળ્યું 7.5 સેમી તો ચોરસની એક બાજુનું માપ કેટલું થશે 7.5 સેમી આપણે અહીંયા લખી દઈએ કે ચોરસની એક બાજુનું માપ 7.5 સેમી છે બરાબર હવે અહીંયા આપણને ચોરસ બનાવવાનું કહ્યું હતું એટલે આપણે ચોરસ બનાવ્યું હવે આપણે જોઈએ બીમાં શું કહે છે કે એક સમબાજુ ત્રિકોણ તો દોરીની મદદથી આપણે શું બનાવીશું સમબાજુ ત્રિકોણ આપણે લખીએ કે દોરીની મદદથી સમબાજુ ત્રિકોણ સૌપ્રથમ તો અહીંયા તમે વાંચો તો કેવું સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની બાજુ કેટલી 3 સમબાજુ એટલે કે દરેક બાજુના માપ સરખા તો અહીંયા આપણે ચોરસ બનાવવાનું છે અહીંયા આપણે ત્રિકોણ બનાવવાનું છે તો ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો પરંતુ અહીંયા સમબાજુ છે તો 3 × 1 બાજુનું માપ થશે બરાબર તો અહીંયા આપણે લખીએ કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી પરિમિતિ તો આપણે જે દોરી આપેલી હતી 30 સેન્ટીમીટરની એ 30 સેન્ટીમીટરની મદદથી આપણે પહેલા ચોરસ બનાવ્યું હવે આપણે એ જ દોરીનો ઉપયોગ કરીને આપણે સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુના માપ સરખા હોય તેવો આપણે ત્રિકોણ બનાવવાનો છે તો એ ત્રિકોણ બનાવવા માટે આપણે એક બાજુની લંબાઈ કેટલી લઈશું એ અહીંયા શોધવાનું છે તો કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ શું થશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે 30 સેમી બરાબર જે દોરીની જેટલી લંબાઈ છે
એટલી સમબાજુ ત્રિકોણની પરિમિતિ થાય એટલી જ દોરીનો ઉપયોગ કરીને આપણે એમાં ત્રિકોણ બનાવવાનું છે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર એટલે કે 3 ગુણ્યા ત્રિકોણ છે એટલે 3 આવે પંચકોણ હતો તો 5 આવે ચોરસ હોય તો 4 આવે તો કે 3 ગુણ્યા એક બાજુનું માપ બરાબર 30 સેમ હવે અહીંયા 3 છે જે ગુણાકારમાં છે બરાબર ની બીજી બાજુ છેદમાં જશે એટલે કે ભાગાકારમાં તો એક બાજુનું માપ બરાબર 30 સેમના છેદમાં 3 3 છે તે ભાગાકારમાં 3 દાન 30 બરાબર એટલે 10 ગુણ્યા 3 એટલે 3 3 20 તો એક બાજુનું માપ કેટલું મળ્યું કેટલા વધ્યા તો 10 સેમ તો શું થશે તો કે સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ 10 સેમી છે એટલે કે શું બનશે 10 10 સેમનો 3 બાજુનું ત્રિકોણ 10 સેમી આ બાજુ 10 સેમી આ બાજુ 10 સેમી આ બાજુ તો આ જે દોરી આપેલી છે 30 મીટર લંબાઈ 30 સેમી લંબાઈ તો એક બાજુ 10 સેન્ટીમીટર લાગશે બીજી બાજુ 10 સેન્ટીમીટર ત્રીજી બાજુ 10 સેન્ટીમીટર નો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણ બનાવશે હવે આપણે જોઈએ કે આગળ શું કીધું છે સીમા કે એક નિયમિત ષષ્ટકોણ રચવા માટે હવે શું રચવાનું છે તો કે નિયમિત ષષ્ટકોણ તો શું રચવાનું છે નિયમિત નિયમિત ષષ્ટકોણ નિયમિત ષષ્ટકોણ એટલે કે કેટલી બાજુ 6 બાજુ કેટલી બાજુ 6 બાજુ તો કે દોરીની મદદથી નિયમિત ષષ્ટકોણ બનાવશું તો નિયમિત ષષ્ટકોણની પરિમિતિ કેટલી થશે તો કે આપણે 30 મીટરની સોરી 30 સેમીની જે લંબાઈની દોરી હતી એમાંથી આપણે નિયમિત ષષ્ટકોણ બનાવવાનો છે તો એક બાજુનું માપ કેટલું રાખીશું એ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ કે નિયમિત ષષ્ટકોણ તો હવે નિયમિત ષષ્ટકોણમાં કેટલી બાજુઓ હોય નિયમિત ષષ્ટકોણમાં બાજુઓ 6 તો અહીંયા જેમ આપણે 3 ગુણ્યા 1 બાજુનું માપ હતું એવી રીતે અહીંયા શું આવશે 6 બાજુ એટલે કે 6 ગુણ્યા 1 બાજુનું માપ એટલે કે હવે નિયમિત ષષ્ટકોણની પરિમિતિ કેટલી થઈ જશે 30 સેમી શું થઈ જશે 30 સેમી એટલે કે દોરીમાંથી બનાવ્યું છે એટલે શું થાય 30 સેમી સૂત્ર એનું શું આવશે તો કે 6 ગુણ્યા 1 બાજુનું માપ બરાબર 30 સેમી 6 છે તે ક્યાં જશે બરાબર ની બીજી બાજુ તો શું થઈ જશે છેદમાં જશે 30 સેમી છેદમાં 6 6 પંચા 30 એટલે શું આવશે એક બાજુનું માપ બરાબર 5 સેમી હવે અહીં આપણે લખીશું કે નિયમિત ષષ્ટકોણની એક બાજુનું માપ 5 સેમી થાય હવે ષષ્ટકોણ એટલે 6 બાજુ 3 4 5 ને 6 અને દરેક બાજુનું માપ કેવું હશે 6 સોરી કેટલા 5 સેમીમીટર આવે 5 5 5 5 5 5 બરાબર 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 20 ને 5 25 ને 25 ને 5 30 એટલે આપણો એક નંબર સાચો બરાબર તો હવે આપણે તો આમાં આપણે એક ચોરસ માટે જોયું એક સમબાજુ ત્રિકોણ માટે ને એક નિયમિત ષષ્ટકોણ માટે તો આપણે દોરીના ઉપયોગથી આટલા આકારની વસ્તુઓ બનાવી હતી એમાં આપણે એક બાજુનું માપ શોધ્યું હવે આપણે જોઈએ દાખલા નંબર 12
દર્શાવે તો આપણે લખવાનું છે કે એક ત્રિકોણની બે બાજુના માપ હવે ત્રિકોણ છે બે બાજુના માપ આપેલા છે બરાબર આવી રીતે એક ત્રિકોણ આકાર છે તો બે બાજુના માપ આપેલા છે 12 સેમી તો આપણે અહીંયા લઈ લઈએ 12 સેમી અને 14 સેમી બરાબર એક બાજુ 12 બીજી બાજુ 14 સેમી જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય ત્રિકોણની પરિમિતિ આપણે આપી દીધી છે 36 સેમી તો આપણે આ બાજુનું માપ શોધવાનું છે બરાબર ત્રિકોણ આપેલો છે એની પરિમિતિ આપેલી છે એટલે આપણને ખબર છે ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો હવે ત્રિકોણ આપણને કહ્યું નથી કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે તો આપણે શું મૂકવાનું ચોરસ સોરી ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો તો અહીં આપણે લખીએ કે બે બાજુના માપ કેટલા આપેલા છે જે આપેલું છે પહેલા લખી દઈએ 14 સેમી અને 12 સેમી તો બે બાજુના માપ આપણને 14 સેમી અને 12 સેમી આપેલા છે ત્રીજી બાજુનું માપ શોધવાનું આ આપણે શોધવાનું છે ત્યારબાદ આપણને ત્રિકોણની શું આપેલી છે ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે ત્રિકોણની પરિમિતિ રકમ આપણે જોઈએ કે ત્રિકોણની પરિમિતિ 36 સેમી તો હવે આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો તો આપણે પરિમિતિ આપેલી છે ત્રિકોણની પરિમિતિ આપેલી છે ત્રિકોણની પરિમિતિ 36 સેમી એટલે અહીં આપણે મૂકીશું 36 સેમી બધી બાજુ એટલે કેટલી બાજુ હોય ત્રણ બાજુ તો એક બાજુનું માપ 12 સેમી બીજી બાજુનું માપ 14 સેમી પ્લસ ત્રીજી બાજુનું માપ શોધવાનું છે ત્રીજી બાજુ આપણે એમનેમ લેવા દઈશું હવે અહીં આપણે લખીએ 36 સેમી બરાબર 12 ને 14 26 12 ને 12 સેમી પ્લસ 14 સેમી એટલે 26 સેમી પ્લસ ત્રીજી બાજુ હવે 26 સેમી છે એ બરાબરની આ બાજુ આવે તો અહીંયા જોઈએ તો કે આ કેવા સ્વરૂપમાં છે સરવાળા સ્વરૂપમાં છે એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો છે સરવાળો તો બરાબરની બીજી બાજુ આવશે તો શેમાં જશે માઇનસમાં સરવાળો હોય તો બાદબાકી બાદબાકી હોય તો સરવાળો તો અહીંયા આપણે લખીશું 36 સેમી આ અહીંયા પ્લસ છે બરાબરની આપણે આ બાજુ લઈએ તો શું થઈ જશે માઇનસ તો 26 સેમી બરાબર 36 સેમી 26 છે બરાબરની બીજી બાજુ લઈએ તો એની નિશાની બદલી જાય પ્લસ 26 છે જે માઇનસ 26 થઈ જશે બરાબર હવે 26 ને આપણે આ બાજુ લઈએ તો અહીંયા શું બાકી છે ત્રીજી બાજુ હવે બાદ બાકી કરીએ કે 6 માંથી 6 જાય તો 0 અને 3 માંથી 2 જાય તો 1 તો 1 એટલે કે 10 સેમી બરાબર ત્રીજી બાજુ તો આપણે લખીએ કે ત્રીજી બાજુનું માપ 10 સેમી છે બરાબર એટલે ત્રિકોણની ત્રીજી બાજુનું માપ કેટલું છે 10 સેમી આપણે અહીંયા મૂકીએ અહીંયા આપણે મૂકીએ 10 સેમી બરાબર તો 12 સેમી 14 સેમી અને 10 સેમી 12 ને 14 26 26 પ્લસ 10 એટલે 36 સેમી તો આની પરિમિતિ આપણને 36 સેમી મળી રહે છે એટલે અહીંયા શું થશે ત્રિકોણની પરિમિતિ 36 સેમી આપેલી છે માટે આપણો એક્ઝામ્પલમાં જે ત્રીજી બાજુનું માપ આપણે શોધ્યું તે સાચું છે બરાબર તો આપણે એવી રીતે ક્રોસ ગણતરી કરીને જોઈ લેવાનું કે આપણો જવાબ સાચો છે કે ખોટો બરાબર તો બે બાજુનું માપ આપ્યું હતું ત્રિકોણની પરિમિતિ આપેલી હતી એના ઉપરથી આપણે ત્રીજી બાજુનું માપ કઈ રીતે શોધાય એનો એક્ઝામ્પલ જોયું બરાબર તો હવે જ્યારે પણ એવી રીતે કહે કે કોઈ પણ એક બાજુનું માપ શોધો બે બાજુના માપ આપેલા હોય અને ત્રીજી બાજુના માપ શોધવાનું કે તો એનો એક્ઝામ્પલ આપણે આવી રીતે ગણીશું પહેલાં તો 2-3 લાઇનમાં શું આવશે તો કે રકમમાં આપણે જે માહિતી આપેલી છે એ આપણે અહીંયા લખીશું ત્યારબાદ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીશું જેમાં જેના જેના માપ આપેલા છે એને આપણે માપ લખીશું જે નથી આપ્યું એને આપણે એમને એમ રહેવા દઈશું બરાબર તો એમાં આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે પહેલાં તો 12 ને 14 એટલે 26 સરવાળા સ્વરૂપમાં છે 26 છે જે બરાબરની આપણે બીજી બાજુ ધાર્યા
તો એ શું થઈ જશે પ્લસ 6 માટે માઈનસ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને ત્રીજી બાજુનું માપ મળી રહે બરાબર એટલે કે આવી રીતના જેટલા પણ એક્ઝામ્પલ વર્કશીટમાં હોય તો તમારે આવી જ રીતે એને લખવાનું છે તો વિડિયો જોઈને તમારે એ વર્કશીટના એક્ઝામ્પલોની ગણતરી કરવાની છે હવે આપણે જોઈએ દાખલા નંબર 13 તો આપણને પરિમિતિ તો એની ખબર હોવી જોઈએ તો એના માટે આપણે શું શોધીશું તો ચોરસ ભાગની પરિમિતિ અહીંયા આપણે જે વસ્તુ આપેલી છે લખે કે એક ચોરસ ભાગની બાજુનું માપ 250 મીટર છે તો ચોરસ ભાગની લંબાઈ બરાબર 250 મીટર આટલું આપણને આપેલું છે 250 મીટર એક બાજુનું માપ તો આપણે સૌપ્રથમ શું શોધવું પડશે તો કે ચોરસની પરિમિતિ તો આપણને ખબર પડે કે આ ચોરસની પરિમિતિ કેટલી છે તો આપણે તાર કેટલો લાવવો જોઈએ અને એના એનો ખર્ચ કેટલો થશે બરાબર તાર બાંધવા માટે તો અહીંયા આપણે લખીએ કે ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ તમને ખબર હશે શું આવે લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ કેટલી વાર 4 વાર એટલે 4 ગુણ્યા એક બાજુનું માપ ચોરસની પરિમિતિ આપણે શોધવાની છે આપણને એક બાજુનું માપ ખબર છે 250 મીટર હવે આપણે 4 ગુણ્યા 250 એટલે કેટલા થશે 1000 તો 4 ગુણ્યા 0 નો ગુણાકાર શું છે 4 5 20 અને 2 વધી 4 નું 8 નું 2 10 એટલે 1000 મીટર તો આ જે ચોરસ ભાગ આપેલો છે ચોરસ ભાગ કેટલો કેટલી પરિમિતિ થશે એની 1000 મીટર બરાબર તો ચોરસ ભાગની પરિમિતિ 1000 મીટર હવે આપણે આગળ રકમ વાંચીએ કે તેની ફરતે હવે આ જે ચોરસ ભાગની ફરતે શું કરવાનું છે કોઈ તારથી વાડ બાંધવાની તો કે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર પ્રતિ મીટર એટલે કે 1 મીટર પ્રતિ મીટર મીટરનો મતલબ 1 મીટર તો અહીં આપણે લખીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 બરાબર 1 મીટર વાળ કરે એટલે એને કેટલા રૂપિયા આપવા પડે 20 રૂપિયા હવે આપણે કેટલામાં વાળ કરવાની છે તો કે 1000 મીટરમાં ચોરસની બાગ છે 1000 મીટર લંબાઈનો છે તો 1000 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થશે તો આપણે અહીંયા લખીએ કે વાળ કરવાનો ખર્ચ બરાબર હવે 1 ના 20 તો 1000 ના કેટલા તો કે 1000 ચોકડી ગુણાકાર 1000 મીટર ગુણ્યા 20 રૂપિયા છેદમાં 1 મીટર હંમેશા જ્યારે આપણે આવી રીતે મૂકીએ ત્યારે અહીંયા અને અહીંયા જે રકમ હોય એનો શું થશે ગુણાકાર અને અહીંયા જે પહેલી રકમ હોય એ હંમેશા ક્યાં આવશે છેદમાં તો અહીંયા મીટર મીટર બને કેન્સલ 1000 ગુણ્યા 20 બે કા બે 1 2 3 ને 4 શૂન્ય 1 2 3 ને 4 શું થશે રૂપિયા તો વાડ કરવાનો ખર્ચ કેટલો થશે 20000 રૂપિયા તો અહીંયા આપણે લખીશું કે બાગની ફરતે
ગાર્ડ કરવાનો ખર્ચ 20000 રૂપિયા છે બરાબર તો આપણે આવી રીતે એક્ઝામ્પલ ગણીશું કે વાત તો કે જ્યારે પણ આપણે કોઈ ફરતે વાળ કરવાની છે અથવા તો કોઈ રંગ કરવાનો હોય બરાબર તો એમાં આપણે આવી રીતે ત્રિ રાશિ મૂકીને એની ગણતરી કરવાની હોય છે બરાબર તો અહીં આપણે ચોરસ ભાગની બાજુનું માપ આપેલું હતું તો આપણે બાજુનું માપ મૂક્યું એના ઉપર પરિમિતિ શોધી પરિમિતિ શોધ્યા બાદ આપણે લખીશું 1 મીટરના 20 રૂપિયા તો 1000 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો તો એની રીતે આપણને જવાબ મળી જશે હવે આપણે જોઈએ દાખલા નંબર 14 બાગ છે લંબચોરસ લંબાઈ તો અહીંયા લંબાઈ આપેલી છે 175 મીટર પહોળાઈ આપેલી છે અહીંયા 125 મીટર તો વાળ કરવાનો ખર્ચ પ્રતિ મીટર 12 રૂપિયા પ્રમાણે કેટલો થશે તો અહીંયા જેમ તે ચોરસ આપેલું હતું એમ અહીંયા લંબચોરસ બાગની લંબાઈ પહોળાઈ આપેલી છે બરાબર તો અહીંયા આપણે લખીશું કે લંબચોરસ બાગની લંબાઈ કેટલી આપેલી છે તો 175 મીટર અહીંયા આપણને રકમમાં ચોખ્ખું લખેલું છે 175 મીટર હવે લંબચોરસ બાગની પહોળાઈ એ પણ કેટલી આપેલી છે 125 મીટર હવે અહીંયા આપણે જોઈએ કે લંબચોરસ છે માટે સમસામિત બાજુ નાપ શકાય અહીંયા છે તો આપણે 175 અહીંયા 125 છે તો આ બાજુ પણ 125 તો આપણે શું શોધીશું તો કે લંબચોરસ બાગની પરિમિતિ તો આપણને ખબર પડે કે વાળ કરવાની છે તો એનો ખર્ચ કેટલો થશે તો અહીં આપણે લખ્યું કે લંબચોરસ બાગની પરિમિતિ હવે તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે કે લંબચોરસની પરિમિતિ જે આપણે ભાગ 1 માં જોઈ ગયા શું આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કેમ કે બે વાર લંબાઈ સરખી હોય બે અને બે વાર પહોળાઈ સરખી હોય એટલે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ હવે આમાં કિંમત મૂકીશું 2 ના 2 લંબાઈ કેટલી 175 મીટર અને પહોળાઈ 125 મીટર બરાબર લંબાઈ ને પહોળાઈ 2 ગુણ્યા હવે 175 અને 125 5 ને 5 10 7 ને 2 8 ને 10 એક બે ને 3 300 મીટર 300 ગુણ્યા 2 એટલે 600 મીટર તો લંબચોરસ બાગની પરિમિતિ કેટલી મળી આપણને 600 મીટર તો હવે આપણે અહીંયા લખીશું અહીંયા શું કીધું છે કે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર એટલે કે 1 મીટર ના વાળ કરવાનો ખર્ચ 12 રૂપિયા 1 મીટર વાળ કરવાનો ખર્ચ રૂપિયા 12 તો આપણે કેટલા ફરતે વાળ કરવાની છે 600 મીટર જે લંબચોરસ ભાગની ફરતે તો 600 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય આપણે લખીએ કે વાળ કરવાનો ખર્ચ બરાબર શું આવશે અહીંયા અહીંયા હોય એનો ગુણાકાર એટલે કે 600 મીટર ગુણ્યા 12 રૂપિયા છેદમાં 1 મીટર 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 કેન્સલ 12 6 12 5 60 એટલે 12 6 72 72 એટલે 2 શૂન્ય તો 7200 રૂપિયા થશે હવે આપણે અહીંયા લખીએ કે લંબચોરસ બાગની ફરતે વાળ કરવાનો ખર્ચ 7200 રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લંબચોરસ આપેલું હતું તો આપણે લંબાઈ અને પહોળાઈ આપેલી હતી એ લખ્યું
એની પરિમિતિ સુધી પરિમિતિ સુધી બાદ 1 મીટરના 12 રૂપિયા એવું આપણે રકમમાં કહ્યું હતું તો આપણી પાસે કેટલી પરિમિતિ હતી 700 મીટર 700 મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો થશે તો વાળ કરવાનો ખર્ચ આપણે અહીંયા શોધ્યો 7200 મીટર બરાબર છેદમાં 1 છે એને આપણે છેદમાં 1 લખવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જેટલી પણ રીતના એક્ઝામ્પલ ગણેલા છે તો એ રીતના એક્ઝામ્પલ વર્કશીટમાં હોય તો તમારે તેને એવી જ રીતે સારા અક્ષરે તમારી નોટમાં ને સાચા દાખલાઓ ગણવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ